નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 1 થી 8ની અંદર તમારી પ્રથમ પરીક્ષા લેવાની નથી, એટલે તમારા માટે ખાસ ગુજરાત સરકાર દ્વારા સામયિક મૂલ્યાંકન કસોટી કે એકમ કસોટી છે લેવાની છે. એમાં ધોરણ 8ની અંદર સંસ્કૃત વિષય બરાબર ઓક્ટોબર 2021ની એકમ કસોટી 25 માર્કની અને સમય તમારો 1 કલાકનો રહેશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થતો કે જેને સુધી પેપર છે પહોંચતું નથી બરાબર, તો તમારા સુધી પેપર પહોંચી જાય. પેપર તમને સમજાવી પણ દઈશ કે કેવી રીતે તમારે પેપર લખવું. તો ચાલો આપણે પેપર જોઈએ. સંસ્કૃતનું પેપર છે, તમારા બધા પેપર છે અપલોડ થઈ ગયા છે, 6-7 8 બધા ધોરણના. તો ખાસ તમારે જોવાના બાકી હોય તો એ પણ તમે જોઈ લેજો બરાબર. ચલો પ્રશ્ન 1 તમને કીધું છે કે નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તમને ફકરો આપેલો છે, આ ફકરો તમારે કાંઈ નથી કરવાનો, આમાં માત્ર તમારે સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે બરાબર. સુંદર સારા અક્ષર તમારી નોટબુકમાં લખવાનો છે, બીજું આમાં કાંઈ કરવાનું નથી. ચાલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. સાવ ઇઝી છે આ પણ, કે નીચેના ફકરો વચ્ચે તેના આધારે આપેલ પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખવાના છે. તમારો ફકરો સંસ્કૃતમાં આપેલો છે, પ્રશ્ન તમને સંસ્કૃતમાં આપેલા છે, તો જવાબ પણ આપણે સંસ્કૃતમાં લખવાનો છે. એક બાળકો આસીત તસ્યા નામ એકલવ્ય આસતી સહ ધનુષ ધનુર્વિદ્યા પઠિતું ઈચ્છતી. કે એકલવ્ય નામનો એક બાળક હતો, કે છાત્ર જે ભણતા હોય હોસ્ટેલ આપણે કહીએ અત્યારના સમયમાં, કે ત્યાં વિદ્યાપીઠમાં ભણવા માટે આવ્યો, એને શું ઈચ્છા હતી? તો કે ધનુર્વિદ્યા શીખવાની. એકલવ્ય નામ તમે સાંભળેલું જ હશે, દ્રોણાચાર્ય બરાબર આચાર્ય હતા. દ્રોણાચાર્ય ગુરુ દ્રોણ જેને આપણે કહીએ, એને પણ શીખવાડ્યું હતું અર્જુન અને એકલવ્ય બે કોમ્પિટિશનમાં, તો તમને ખ્યાલ હોય તો બરાબર. ચાલો હવે પ્રશ્ન પૂછ્યો કે એકલવ્ય કિમ ઈચ્છિતમ સ્મ, એકલવ્યને શું ઈચ્છા હતી? તો કે ભાઈ ધનુર્વિદ્યા શીખવાની. તો આપણે જવાબ છે એ લખ્યો જ છે અહીંયા બરાબર, ધનુર્વિદ્યા પઠવી તમ ઈચ્છતી, એને ધનુર્વિદ્યા શીખવી હતી. તો સાવ ઇઝી છે, ફકરામાંથી જોઈને આપણે બધા પ્રશ્નોના જવાબ છે લખવાના છે. બે કદાચ દ્રોણાચાર્ય સમીપમાં ઉચ્છગત આવા જતા ગુરુદેવ અહમ અપી ધનુર્વિદ્યા ભવિતું ઈચ્છામી કૃપયા માં સ્વીકૃત. કે ભાઈ ગુરુદેવ, હું અહીંયા ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યો છું, કે મારી જે વિનંતી છે એને સ્વીકાર કરો તમે. આચાર્ય શું જવાબ? અહમ કૌરવાન પાંડવો ચો પઠાયામી, કે હું કૌરવ અને પાંડવોને અભ્યાસ કરાવું છું. અહમ ભવતો શિષ્ય રૂપેણ સ્વીકાર કરતું ન શકતો મી, પરંતુ આચાર્ય પ્રતિ તસ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત બરાબર. આચાર્ય ગુરુદ્રોણ જે છે એને શું કર્યું? પછી ત્યારબાદ ગુરુદ્રોણે છે એક મૂર્તિમાં અરચયત, કે એને ગુરુદ્રોણની મૂર્તિ બનાવી. સહ પ્રતિદિન મૂર્તિમાં અનતમ પ્રાત સાયમ પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસ અકરોત, કે મૂર્તિની સામે બેસીને એ એનામાંથી ધનુર્વિદ્યા શીખ્યું બરાબર. શનૈ શનૈ સ કુશલ ધનુર અભવત, કે મૂર્તિની સામે બેસીને પણ એ ધનુર્વિદ્યા શીખી લ્યો. એકલવ્ય દ્રોણાચાર્ય કિમ અવદત, દ્રોણાચાર્ય કશ્ય ગુરુ આસીત, કૌરવ અને પાંડવોના ગુરુ હતા બરાબર, અહીંયા લખેલું જ છે. તો ખાસ આવા પ્રશ્ન જવાબ આપણે એમાંથી લખવાના છે બરાબર, 5-5 પ્રશ્ન આપણે એમાંથી લખવાના છે. ત્યારબાદ છે કે ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દ વાક્યો લખી શકો બરાબર. આના આધારે હવે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. કે માલા પઠત, એમાંથી શું કર્યું? કે માલા અપઠત. જો વિરુદ્ધાર્થી જેવું લાગે છે, કે રમેશ ક્રીડતી તો રમેશ અક્રીડત, રમતો નથી. પીકહ કુજતી તો શું આવે? તમારે કોમેન્ટ કરવાનું આમાં, તમને એક જવાબ તમે કીધો બરાબર, ઉદાહરણ છે. બીજું કે અહમ પીબામી તો શું? એ જયા પીબતી. હવે અહમ ચલામી તો રમેશ ચલતી બરાબર, મહેશ લિખત લિખતી હે, તો અહીંયા શું આવે? તમારે કોમેન્ટ કરવાની છે. તો પીબ તો પીવામી, વિન તો શું થાય? વિંદામી બરાબર. ખાસ સાવ ઇઝી પેપર છે, આપણે કાંઈ આમાં અઘરું છે નહીં બરાબર. હવે ત્યારબાદ છે સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચે તમને વાક્ય આપેલા છે 5 માર્કના, કે હું વિદ્યાર્થી છું, વિદ્યાર્થી એટલે છાત્ર થાય, છું એટલે અસ્થિ થાય, અહમ છાત્ર અસ્થિ બરાબર. તે વિમાન છે, તે સસલા છે, ફરી મળીશું, ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે, ભગવાન બુદ્ધ સ ચિત્ર સુંદરમ અસ્તિ બરાબર, બુદ્ધસ્ય ચિત્ર, ભગવાન બુદ્ધસ્ય ચિત્ર સુંદરમ અસ્તિ. આ રીતે આપણે અનુવાદ કરવાનું છે. સાવ ઇઝી છે, આમાં કાંઈ છે નહીં, ખાલી તમે સાંભળશો મને તો પણ તમને એનું સોલ્યુશન છે આવડી જશે બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, તમારે જે સોલ્યુશનની PDF પેપર તમારે ડાઉનલોડ કરવું હોય, એની PDF ડાઉનલોડ કરવી હોય, સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવી હોય, તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટ આપેલી છે, વેબસાઇટ પરથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો બરાબર. ચાલો ત્યારબાદ છે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 5 માર્કની ખાલી જગ્યા આપી છે. એસ શું આવે? ગજહ આવે, વિમાનમ આવે, કે બાલિકા આવે? ખાલી જગ્યા મહિલા તો એસહ આવે, એસહ આવે, કે એતત આવે? તત છાત્રમ બાલિકા કે બાલિકામ બરાબર, એતાની ચિત્રણી બરાબર, સહ બાલક હો કે બાલિકા કે ગજા બાલક હો બરાબર, જે આવતું હોય આપણે જવાબ કોમેન્ટ કરવાનો છે. ચાલો તો આ રીતે તમારો સંસ્કૃત પેપર છે પૂછવાનું છે. પેપર જે લોકો પાસે નથી પહોંચ્યું તે પેપર જોઈ લ્યો, સમજી લ્યો, ત્યારબાદ તમે એનું સોલ્યુશન લખો. તમારી પેપરની ડેટ પૂરી થશે ત્યારબાદ તમને સોલ્યુશન પણ મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એના માટે સોલ્યુશન માટે તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને બાજુમાં રહેલા 2 લાઇકને પણ દબાવી દેવાનું છે, જેથી કરીને તમારા ધોરણનું જેવું પણ સોલ્યુશન આવે તરત એનો વિડીયો તમને મળી જાય. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ પેપર સમજી શકે આખું અને કેવી રીતે લખવું એને પણ ખ્યાલ આવે. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.